नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर पांच नी अंदर प्रश्न नंबर त्रण त्रीजो प्रश्न छे, भर्ती नो अर्थ आपी कर्मचारी भर्ती ना जे आंतरिक अने बाह्य प्राप्ति स्थानों छे ते जणावो। आजे प्रश्न छे ए एग्जाम नी अंदर खूब ज आईएमपी प्रश्न छे, एटले के आ प्रश्न एग्जाम मा मोस्ट इम्पोर्टंट छे। मोस्ट आईएमपी प्रश्न छे एग्जाम नी अंदर के कर्मचारी भर्ती छे एनो अर्थ अने कर्मचारी भर्ती छे एना आंतरिक एटले के एकमनी अंदर ना अने बाह्य एटले के एकमनी बाहर ना जे प्राप्ति स्थानो छे ते जणावो। पण एग्जाम नी अंदर ज्यारे प्रश्न पूछाय छे त्यारे आंतरिक अने बाह्य प्राप्ति स्थानो छे ए बन्ने क्यारे साथे पूछाता नथी। खास याद राखजो के बोर्ड नी परीक्षा नी अंदर आ प्रश्न ज्यारे पूछाय छे त्यारे तमने एवो प्रश्न मूके के कर्मचारी भर्ती नो अर्थ आपी कर्मचारी भर्ती ना आंतरिक प्राप्ति स्थानो जणावो, अथवा ए रीते पूछे के कर्मचारी भर्ती नो अर्थ आपी कर्मचारी भर्ती ना बाह्य प्राप्ति स्थानो जणावो। पांच मार्क नो प्रश्न छे, एटले का आंतरिक प्राप्ति स्थान पूछाय अने का बाह्य प्राप्ति स्थान पूछाय। तो जोईए प्रस्तावना नी अंदर शुं करे, तो के एक उद्योगपति छे, उद्योगपति छे एना मत अनुसार सारो जोजो कर्मचारी छे केवो होवो जोईए, तो के सारो अनुभवी कल्पनाशील अने प्रामाणिक कर्मचारी एकमनी अमूल्य मिलकत छे। कर्मचारी छे केवो होय, हुं एम कहुं के धंधामां 500 व्यक्ति कर्मचारी छे तो ए 500 व्यक्ति छे केवा होवा जोईए, तो के सारा होवा जोईए, अनुभवी होवा जोईए, कल्पनाशील होवा जोईए अने प्रामाणिक तो होवा जोईए। बराबर, तमारा धंधाकीय एकमनी अंदर जे कर्मचारीनी तमे भर्ती करो छो, जे कर्मचारीनी तमे तमारा धंधानी अंदर पसंदगी करो छो, तमारा धंधाकीय एकमनी अंदर जे कर्मचारी छे એ તમે આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાંથી લાવો છો, તો એ કર્મચારી છે એ કેવો હોવો જોઈએ? તો કે એ કર્મચારી છે એ સારો હોવો જોઈએ, એ કર્મચારી છે એ અનુભવી હોવો જોઈએ, એ કર્મચારી છે એ કલ્પનાશીલ હોવો જોઈએ અને કર્મચારી છે એ પ્રામાણિક હોવો જોઈએ। શા માટે? તો કે સારો અનુભવી કલ્પનાશીલ પ્રામાણિક કર્મચારી છે એ એકમની અમૂલ્ય મિલકત છે। કોઈ ભી ધંધાકીય એકમ છે એની અમૂલ્ય મિલકત છે, કારણ કે એવા કર્મચારીઓ થકી જ ધંધાકીય એકમ છે નો વિકાસ થાય છે। એવા ધંધાકીય એવા કર્મચારી થકી જ એકમ છે એ મલ્ટીનેશનલ કંપની તરફ બનવા આગળ જાય છે, અને એવા જ કર્મચારીઓ છે એ એક એકમમાંથી બીજા એકમ એટલે કે એકમનો વિસ્તાર, એકમનું કદ, એકમની ઉત્પાદન ક્ષમતા, એકમની નફાકારકતા, આ બધી જ વસ્તુ છે એ આવા કર્મચારીઓ છે એમાં વધારો કરે છે। કોઈ પણ પ્રકારની લાગવક વગર કે ભ્રષ્ટાચાર વગર તટસ્થ રીતે કર્મચારીની ભરતી થવી જોઈએ। હવે જ્યારે જ્યારે તમે કર્મચારીની ભરતી કરો છો, બરાબર, હું એમ કહું કે ભાઈ મારે 500 મારે 50 વ્યક્તિની ભરતી કરવી છે, તો આ 50 વ્યક્તિઓ છે એની ભરતી મારે કઈ રીતે કરવાની છે? તો એ 50 વ્યક્તિઓની ભરતી છે એમાં કોઈ પણ પ્રકારની લાગવકનો ઉપયોગ કરવાનો નથી। અને વર્તમાન સમયની અંદર તમે જોઈ શકો કે કોઈ બી ભરતી હોય, એ ખાનગી એકમ હોય તોય ભલે અને સરકારી એકમ હોય તોય ભલે, લાગવક છે એના થ્રુ ભરતી થાય। હવે લાગવકથી જે વ્યક્તિ આવેલો હોય એની પાસે પૂરતા પ્રમાણની અંદર અનુભવ હોતો નથી, કોઈ પ્રકારની લાયકાત છે, અમુક લાયકાતનો એની પાસે અભાવ હોય, છતાંય વ્યક્તિની ભરતી કરવામાં આવે, શું કામ? તો કે લાગવક છે। બરાબર, એટલે જ્યારે કર્મચારીની ભરતી કરો છો એમાં કોઈ પણ પ્રકારની લાગવક ન હોવી જોઈએ, એ ભરતીની અંદર એક પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોવો જોઈએ નહીં। ભ્રષ્ટાચાર એટલે કે પૈસા દઈને ભરતી થવું, બરાબર, લાગવકથી ભરતી થવું, કોઈ વ્યક્તિની ઓળખાણથી ભરતી થવું, તો આવા ભ્રષ્ટાચાર વગર જો તટસ્થ રીતે કર્મચારી મેળવીએ તો એ નિષ્ઠાવાન કર્મચારીઓ છે
એની ભરતી તમે તમારા એકમની અંદર સરળતાથી કરી શકો અને જે વ્યક્તિ છે એ ધંધાકીય એકમનો વિકાસ કરે છે। હવે નિષ્ઠાવાન કર્મચારી જોતા હોય તો શું કરું, તેના માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરો। વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું, તો કે જ્યારે કર્મચારીને પસંદગી કરો ત્યારે એ કર્મચારી છે એની આંતરિક કસોટીઓ લ્યો, એની કર્મચારી છે એની મનોવૈજ્ઞાનિક કસોટીઓ લ્યો, અભિરુચિ કસોટીઓ લ્યો, તો આવી અલગ અલગ પ્રકારની કસોટી લેવામાં આવે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે। તો એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને કર્મચારીની ભરતી કરવામાં આવે છે। તો મિત્રો આ હતી પ્રસ્તાવના। હવે અર્થ, અર્થની અંદર આપણે જોઈએ તો બે અર્થ છે, એક સામાન્ય અર્થમાં અને એક વિશાળ અર્થમાં। સામાન્ય અર્થમાં શું કહે છે, તો કે સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓ છે એને પહેલાં શોધવાની અને એ કર્મચારી છે એમને નોકરી કરવા માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા। બરાબર, પહેલાં કર્મચારી છે એને શોધવાની કે કર્મચારી ક્યાંથી મેળવશું, શાળામાંથી મેળવશું, ટેકનિકલ સંસ્થામાંથી મેળવશું, બરાબર, ત્યારબાદ યુનિવર્સિટીમાંથી મેળવશું, પ્લેસમેન્ટ કંપનીઓ પાસેથી મેળવશું, કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી મેળવશું। એટલે કર્મચારી છે એને શોધવાની, કર્મચારી છે એને શોધ્યા પછી એ કર્મચારી છે એને નોકરી કરવા માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા, કે એ આપણા એકમમાં કઈ રીતે અરજી કરે તો એ પ્રકારે એને પ્રોત્સાહિત કરો જેથી આપણા એકમમાં એ વ્યક્તિ અરજી કરે છે। એટલે અરજી કરવા માટે પ્રોત્સાહન કરવાની પ્રક્રિયા એટલે ભરતી। વન્સ અગેન, ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા। વિશાળ અર્થમાં શું કહે છે, તો કે વિશાળ અર્થમાં ભરતી એટલે એમાં તમારે ચાર વસ્તુ યાદ રાખવાની છે। ચાર વસ્તુ કઈ, તો કે યોગ્ય સમય, યોગ્ય સંખ્યા, યોગ્ય જગ્યા, યોગ્ય લાયકાત। વિશાળ અર્થમાં ભરતી એટલે શું, યોગ્ય સમય, યોગ્ય સંખ્યા, યોગ્ય જગ્યા, યોગ્ય લાયકાત। વન્સ અગેન, યોગ્ય સમય માટે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાતવાળી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા। ભરતી કરો છો, ક્યાં સમય માટે ભરતી કરો છો, કેટલા સમય માટે ભરતી કરો છો, ભરતી કરવા માટેનો સમય શું છે, પછી કેટલી સંખ્યામાં ભરતી કરવાની છે, 10, 20, 30, 40, 50, 100, 200, 300, 400, 1000, 2000, 3000, 4000, એટલે યોગ્ય સંખ્યા। પછી યોગ્ય જગ્યા માટે, ક્યાં કઈ જગ્યા માટે ભરતી કરવી છે, મેનેજરમાં ભરતી કરવી છે, સુપરવાઇઝરમાં ભરતી કરવી છે, વિભાગીય અધિકારીમાં ભરતી કરવી છે, એટલે એની જગ્યા કઈ છે। પછી યોગ્ય લાયકાતવાળી, પટાવાળામાં ભરતી કરવી છે તો એની લાયકાત શું, મેનેજરમાં ભરતી કરવી છે તો એની લાયકાત શું, સુપરવાઇઝરમાં ભરતી કરવી છે તો એની લાયકાત શું, ટેકનિકલ પ્રવૃત્તિની અંદર ભરતી છે તો ટેકનિકલ પ્રવૃત્તિ માટેની લાયકાત શું, તો આવી જે કંઈ પ્રકારની લાયકાત છે એ લાયકાત છે એ મુજબ ભરતી કરી શકાય છે। તો આ હતો મિત્રો વિશાળ અર્થ, ભરતીનો અર્થ। એટલે કે ભલે પ્રથમ આપણે ભરતીની પ્રસ્તાવના જોઈ, બરાબર, ત્યાર પછી ભરતીના અર્થ જોયા, હવે ભરતીના જે પ્રાપ્તિ સ્થાનો છે, આ જે ભરતીના પ્રાપ્તિ સ્થાનો છે એ એક્ઝામની અંદર આપણે તમને કીધું બે કટકામાં પૂછાય, કા આંતરિક પૂછાય અને કા બાહ્ય પૂછાય। હવે કર્મચારી ભરતીના જે આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે એ આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે એ એક્ઝામની અંદર માર્ચ 2018ની અંદર 5 માર્કમાં પૂછાઈ ગયા અને 5 માર્કમાં પૂછાઈ ગયા અને પ્રશ્ન નંબર એનો 47મો હતો। બરાબર, કે કર્મચારી ભરતીનો અર્થ આપી કર્મચારી ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો, તો એ આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે એ તમને સરળતાથી કઈ રીતે યાદ રહે, બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને સરળતાથી યાદ કઈ રીતે રહે એટલા માટે આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનનું સૂત્ર બનાવ્યું છે, બે મિત્રો જૂના બદલી બઢતી પ્રતીક્ષાની, બે મિત્રો જૂના બદલે બઢતી પ્રતીક્ષાની। તો આજે સૂત્ર છે કે બે મિત્રો જૂના બદલી બઢતી પ્રતીક્ષાની, કઈ રીતે, તો કે બે મિત્રો એટલે કે બે છે એ બે વાર આવે,
बढ़ती आपीने बदली करीने बढ़ती आपीने बदली करीने कर्मचारी ना मित्रों के कर्मचारी ना मित्रों के सगा संबंधियों ने तक आपीने कर्मचारी ना मित्रों के सगा संबंधी ने तक आपीने अगाव छूटा थेला कर्मचारी ने अगाव छूटा थेला कर्मचारी ने परत बोलावीने एटले के जूना कर्मचारी ने परत बोलावीने पण भर्ती करी शकाय छे बढ़ती साथे बदली करीने बढ़ती साथे बदली करीने प्रतीक्षा यादी आजे छ मुद्दा छे ए छ मुद्दा छे एने आंतरिक प्राप्ति स्थान तरीके ओळखवामां आवे छे बराबर क्या छे वंस अगेन बढ़ती आपीने बदली करीने कर्मचारी ना मित्रों के सगा संबंधीओने तक आपीने अगाव छूटा करेला कर्मचारी ने परत बोलावीने बढ़ती साथे बदली करीने प्रतीक्षा यादी तो आजे छ मुद्दा छे ए एग्जाम नी अंदर पांच मार्क्स नी अंदर आवे हवे कर्मचारी भर्ती ना जे बाह्य प्राप्ति स्थानो छे ए बाह्य प्राप्ति स्थान छे ए एग्जाम नी अंदर बे वखत रिपीट थया एक मार्च 2019 नी अंदर आ प्रश्न पूछाई गेलो छे अने मार्च 2020 नी अंदर पण आ प्रश्न छे ए एग्जाम नी अंदर हमणा जे गई परीक्षा गई मार्च 2020 मां એમાં પણ આ પ્રશ્ન છે એ પાંચ માર્કની અંદર પૂછાઈ ગયેલો છે કેટલા મુદ્દા છે તો કે સાત મુદ્દા યાદ રાખવા માટેનું કઈ રીતે યાદ રાખવાના તો કે જાહેરાત દ્વારા રોજગાર વિનિમય કચેરી દ્વારા શૈક્ષણિક સંસ્થા દ્વારા મજૂર સંઘો દ્વારા ठेकेदारों द्वारा द्वार पर भर्ती गेट पर भर्ती अने आधुनिक पद्धतिओ तो आजे मुद्दों छे ए एग्जाम नी अंदर तमने बराबर पांच मार्क नी अंदर पूछाय का आंतरिक प्राप्ति स्थान पूछाय अने का तमने बाह्य प्राप्ति स्थान पूछाय तो आ बने प्राप्ति स्थानों छे एना मुद्दानो व्यवस्थित अभ्यास करवो। नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन नी अंदर आपनुं हार्दिक स्वागत छे, तेमज शुभम स्कूल परिवार नी अंदर पण आपनुं हार्दिक स्वागत छे। चेप्टर नंबर 5 एटले के कर्मचारी व्यवस्था नी अंदर प्रश्न नंबर 3 कर्मचारी नी जे भर्ती छे ए भर्ती ने लगतो प्रश्न कंईक आवो हतो के भर्ती नो अर्थ आपी भर्ती ना आंतरिक अने बाह्य प्राप्ति स्थानो जणावो। आजे प्रश्न छे ए प्रश्न नंबर 3 छे, खास याद राखजो आजे छे ए प्रश्न नंबर 3 छे। प्रश्न नंबर 3 नी अंदर बे प्रकारना प्रश्नो आवे छे बराबर, एक कर्मचारी भर्ती नो अर्थ आपी તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો અને એક ભરતીનો અર્થ આપી ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો। આ બે પ્રકારના પ્રશ્નો છે એ એક્ઝામની અંદર તમને અલગ અલગ રીતે પૂછાય, કા ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછાય અને કા ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પૂછાય। તો અત્યારે આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો શું છે તેનો અભ્યાસ કરીએ। ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો एग्जाम नी अंदर मार्च 2018 मां पूछाई गेलो प्रश्न, खास याद राखजो मार्च 2018 मां पूछाई गेलो प्रश्न, 5 मार्क मां प्रश्न पूछाणो अने ए प्रश्न छे एनो जे क्रमांक छे ए 47મો હતો। ખાસ યાદ રાખજો માર્ચ 2018માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, પ્રશ્નનો ક્રમાંક 47મો હતો અને આ પ્રશ્ન એક્ઝામની અંદર 5 માર્કની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। શું કહે છે જોજો, કર્મચારી ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો એનું આપણે સૂત્ર પણ જોયું હતું બરાબર, કે બે મિત્રો જૂના બદલી બઢતી પ્રતીક્ષાની સૂત્ર આપણે શું જોયું હતું તો કે બે મિત્રો જૂના બદલી બઢતી પ્રતીક્ષાની। હવે પ્રથમ છે બઢતી,
बढ़ती सामान्य भाषा नी अंदर आपने खबर छे के बढ़ती एटले शू तो के कर्मचारी ने आपवामां आवतुं प्रमोशन बढ़ती एटले शू तो के एने आपणे इंग्लिश मां कहीए छीए प्रमोशन आ प्रमोशन कोने आपवानुं थाय तो के जो आ पद्धतिमां ज्यारे एकममां नवी जग्या उभी थाय के खाली जग्या पड़े त्यारे संचालको वर्तमान कर्मचारीनुं काम होशियारी प्रामाणिकता वफादारी जेवी बाबतोनुं मूल्यांकन करी तेना आधारे बढ़ती आपे छे। जोजो मित्रों के ज्यारे एकमनी अंदर कोईपण प्रकारनी खाली जग्या उभी थाय खाली जग्या क्यारे उभी थाय तो के ज्यारे ए होद्दा परना कर्मचारीनुं अवसान थाय જ્યારે એ વ્યક્તિ એ હોદ્દા કામ કરવા માટે અશક્ત બને જ્યારે તે વ્યક્તિ અન્ય કોઈ જગ્યાએ સારી તક મળે અને એકમ છોડીને જતો રહે ત્યારે એ ખાલી જગ્યા પડે અથવા ફરજિયાત એ વ્યક્તિને નિવૃત્તિનું આદેશ આપે ત્યારે જગ્યા ખાલી પડે અથવા સ્વૈચ્છિક નિવૃત્ત થાય ત્યારે તે જગ્યા ખાલી પડે તો એવી ખાલી પડેલી જગ્યાઓ છે એની અંદર જ્યારે વર્તમાન કર્મચારી છે સંચાલકો શું કરે તો કે ખાલી પડેલી જગ્યા છે એ ખાલી પડેલી જગ્યાની અંદર વર્તમાન કર્મચારી છે એનું કામ જોવે એની હોશિયારી જોવે કેટલો હોશિયાર છે એનામાં પ્રામાણિકતા કેવી છે તે જોવે એની વફાદારી કેવી છે તે જોવે આ બધી જ બાબતો છે એનું મૂલ્યાંકન કરી અને એના આધારે બઢતી આપવામાં આવે છે। માનો કે કોઈ કર્મચારી છે એ એકમની અંદર લાંબા સમય સુધી કામ કરે છે અને એનું કામ પરફેક્ટ છે, એ વ્યક્તિ એકમની અંદર ખૂબ જ વફાદાર છે, એ વ્યક્તિમાં સારી એવી પ્રામાણિકતાઓ પણ છે અને એ વ્યક્તિ એ કામ પ્રત્યે ખૂબ જ હોશિયાર છે, તો આ બધી જ બાબતો છે એનું એકમના સંચાલકો જે છે એ સંચાલકો એ બધી જ બાબતો છે એનું મૂલ્યાંકન કરે છે અને એનું મૂલ્યાંકન કર્યા પછી એવી વ્યક્તિઓ છે એને સંચાલકો બઢતી આપે। સંચાલકો છે એનો જે હોદ્દો છે એનો વર્તમાન જે હોદ્દો છે એ હોદ્દા પરથી એને ઉચ્ચ હોદ્દા પર મૂકવામાં આવે એટલે કે એને પ્રમોશન આપવામાં આવે તો એ બઢતી આપવાને કારણે શું થાય તો કે પોતાના જ કર્મચારી છે એને જો ઉચ્ચ હોદ્દા પર મૂકે અથવા ઉચ્ચ હોદ્દા પર લેવામાં આવે એક તો એનો જુસ્સો વધે છે અને પ્લસ એની વફાદારીમાં પણ વધારો થાય। જ્યારે કર્મચારી છે એ પોતાનો જ કર્મચારી છે એને પ્રમોશન આપવામાં આવે, એ પોતાનો જ કર્મચારી છે એને બઢતી આપવામાં આવે, પોતાના જ કર્મચારીને ઊંચું પદ આપવામાં આવે તો પોતાનો કર્મચારી છે પોતાના ડિપાર્ટમેન્ટનો જે કર્મચારી છે એનો જુસ્સો વધશે, એનો ઉત્સાહ વધશે, બરાબર, અને એ જે વફાદારી છે એ વફાદારીમાં પણ વધારો થાય છે। એટલે કે વર્તમાન કર્મચારીને બઢતી મળવાથી કર્મચારીનો પગાર વધે છે, એના હોદ્દામાં વધારો થાય છે, એની સત્તા વધે છે અને જવાબદારીમાં પણ વધારો થાય છે। એક્ઝામની અંદર તમને એક માર્કનો પ્રશ્ન પૂછે, એક્ઝામની અંદર બી સેક્શનમાં એક માર્કનો પ્રશ્ન પૂછે, પ્રશ્ન નંબર પ્રશ્નનો ક્રમાંક 14મો હશે અને એમાં એમ પૂછે કે બઢતી એટલે શું, તો બઢતી એટલે વર્તમાન કર્મચારીને એના હોદ્દા પરથી ઉચ્ચ હોદ્દા પર મૂકવામાં આવે તેને બઢતી કહે છે અને એ બઢતીને આધારે કર્મચારી છે એનો પગાર વધારો થાય, એની સત્તામાં વધારો થાય, એના હોદ્દામાં વધારો થાય અને તેની જવાબદારીમાં પણ વધારો થાય છે। તો મિત્રો આને કહેવાય બઢતી, તો બઢતી કરીને પણ કર્મચારીની જે અછત છે એ અછતને દૂર કરી શકાય છે। ત્યારબાદ બદલી, બદલી છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રાન્સફર, ટ્રાન્સફર એક સ્થળેથી એ વ્યક્તિને બીજા સ્થળ પર મૂકવામાં આવે, બરાબર, બદલીની અંદર માત્ર ને માત્ર જગ્યા ફરે છે બાકી બદલીમાં બીજા કોઈ પ્રકારના ચેન્જીસ થતા નથી। કઈ રીતે, જો એકમમાં એક વિભાગમાંથી કર્મચારીની અછત હોય તેવા સંજોગોમાં એકમના અન્ય વિભાગમાં કર્મચારીની જરૂર કરતા વધારે કર્મચારી હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાતને ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય। હવે કઈ રીતે, એક ઉદાહરણ આપીને તમને સમજાવું। દાખલા તરીકે વિચારો કે એક એકમ છે મેટોડા જીએડીસી છે, એક એકમ છે એ મેટોડા જીએડીસી છે, બીજું એકમ છે એ સાપર વેરાવળની અંદર છે,
એક એકમ મેટોડાજી આઈડીસીમાં છે, બીજું એકમ સાપર વેરાવળની અંદર છે. માનો કે મેટોડાજી આઈડીસીની અંદર કામ ખૂબ જ વધારે છે, મેટોડાજી આઈડીસીની અંદર કામ છે એ ખૂબ જ વધારે છે, અને સાપર વેરાવળની અંદર જે એનું એકમ છે એ એકમની અંદર હાલના સમયમાં કોઈ કામ નથી, તો ત્યાં જરૂરિયાત કરતાં વધારે કર્મચારીઓ છે. તો તેવા સંજોગોમાં શું થાય? તો કે મેટોડાજી આઈડીસીની અંદર કર્મચારીઓ ખૂટે છે, સાપર વેરાવળની અંદર કર્મચારી છે એ વધુ છે, જરૂરિયાત કરતાં વધુ છે, તો ત્યાંથી કર્મચારીઓ છે એને સાપર વેરાવળથી કર્મચારીઓ છે એને મેટોડાજી આઈડીસીમાં હાલ પૂરતા મૂકવામાં આવે, હાલ પૂરતા એને ત્યાં કામ કરવા માટે મોકલવામાં આવે, જેથી કરીને ત્યાં જે કર્મચારીની અછત છે એ અછત પણ દૂર કરી શકાય, અને વાં જે વધારાના કર્મચારીઓ છે ત્યાં કર્મચારીઓની સંખ્યા પણ ઓછી કરી શકાય છે. એટલે હાલ પૂરતી આ જે છે એ બદલી કરી અને કર્મચારીની અછત છે એ પણ દૂર કરી શકાય છે. હવે બદલીને કારણે સત્તામાં કોઈ ફેરફાર થતો નથી, હોદ્દામાં કોઈ ફેરફાર થતો નથી, પગારમાં કોઈ ફેરફાર થતો નથી, જવાબદારીમાં કોઈ ફેરફાર થતો નથી, પણ માત્ર ને માત્ર જગ્યામાં ફેરફાર થાય છે. બરાબર, બદલીને કારણે શું થાય? તો કે સત્તા, જવાબદારી, હોદ્દો, પગાર આ બધી જ વસ્તુ છે એ સેમ રહે, પણ માત્ર ને માત્ર જગ્યા ફરે. બરાબર, એક જગ્યાએથી કર્મચારીને, વર્તમાન કર્મચારીને એના જેવા સમકક્ષ હોદ્દા પર મૂકવામાં આવે એને બદલી કહે છે. બદલીમાં સત્તા, જવાબદારી, વેતન એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, તો એ બદલી કરીને પણ કર્મચારીની અછત છે એ દૂર કરી શકાય છે. ત્યારબાદ કર્મચારીના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને આજે ભરતી છે એ કઈ રીતે થાય? તો કે કર્મચારીના મિત્રો કે સગા સંબંધીઓ, બરાબર, જો એ શું કહે છે, એકમમાં ખાલી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે. જોજો, એકમની અંદર, બરાબર, હું જે ડિપાર્ટમેન્ટની અંદર કામ કરું છું એ એકમની અંદર જ્યારે કોઈ પણ પ્રકારની જગ્યા ખાલી થાય, બરાબર, 4, 5, 6, 7, 8, 10, 12, 15, 20 જેટલી જગ્યા ખાલી થાય તો હું એકમમાં કામ કરતો હોય તો એ એકમના જે સંચાલકો છે અથવા એ એકમના જે માલિકો છે એ માલિકો અમને કહે કે ભાઈ આ પ્રકારની ભરતી આપણે કરવાની છે. જો કોઈ તમારા મિત્રો હોય અથવા જો કોઈ તમારા સગા સંબંધીઓ હોય અને આપણે જે ભરતી કરવાની છે એ ભરતીને એની પાસે લાયકાત હોય તો એને અરજી કરવા માટે તમે પ્રોત્સાહિત કરો. શું કહું છું જોજો, ખાસ સાંભળજો મિત્રો, બરાબર, હું જે ડિપાર્ટમેન્ટની અંદર, હું જે એકમની અંદર કામ કરું છું એ એકમની અંદર જ્યારે કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા પડે ત્યારે એ સંચાલક છે એ અમને જાણ કરે કે ભાઈ આવા પ્રકારની આપણા ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા ખાલી પડેલી છે અને એ જગ્યા માટે આપણે કોઈ કર્મચારીની ભરતી કરવી છે. પણ જો તમારા કોઈ મિત્રો હોય, તમારા કોઈ સગા સંબંધીઓ હોય, એ સગા સંબંધીઓ પાસે એ પ્રકારની જો કોઈ લાયકાત હોય કે જે પ્રમાણે આપણે કર્મચારી જોઈએ છીએ એવી લાયકાત જો એમની પાસે હોય તો તમે એને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરો. બરાબર, તો એ અરજી કરવા માટે આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ. એટલે કે પ્રથમ કર્મચારીને માહિતી આપવામાં આવે જે જગ્યા ખાલી છે તેની, યોગ્ય લાયકાત ધરાવતા તેમના સગા કે મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે. હવે મારા કોઈ સગા હોય, મારા કોઈ મિત્ર હોય તો હું એને જણાવું, હું એને ભલામણ કરું કે ભાઈ હું જે જગ્યાએ કામ કરું છું ને આવા પ્રકારની એક ભરતી કરવાની છે, આવા પ્રકારની કર્મચારીની જરૂરિયાત છે અને તારી પાસેની લાયકાત છે, જો તારે ત્યાં કામ કરવું હોય તો તું ત્યાં અરજી કરી શકે છે. બરાબર, રેફરન્સમાં મારું નામ લખે તો તું ચાલશે. એટલે આ રીતે સગા સંબંધીઓ છે, મિત્રો છે, એને અરજી કરવા માટે એવી ભલામણ કરવામાં આવે, તેઓ પાસેથી અરજી મેળવી ભરતી કરવામાં આવે. એટલે એ સગા સંબંધીઓ છે, એ મિત્રો છે, એની પાસેથી એકમ શું મેળવે છે? અરજી મેળવે છે અને એ અરજીને આધારે એ વ્યક્તિ છે એની ભરતી કરવામાં આવે છે. પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીનો ઉત્સાહ, જુસ્સો અને ધગસ વધે છે અને તેઓ ગર્વની લાગણી અનુભવે છે. હવે મારા મિત્રો આવ્યા મારા એકમની અંદર, મારા સગા સંબંધીઓ છે એ મારા એકમની અંદર આવ્યા તો હું એ એકમની અંદર સહભાગી થયો, માલિકે
મને કર્મચારી લાવવા માટેનું કીધું, માલિકે મને ખાલી જગ્યા હતી એની માલિકે મને માહિતી આપી અને હું મારા મિત્રો કે મારા સગા સંબંધીઓ છે એને ભરતી માટે લાવ્યો અને એની ભરતી થાય અને હું એવું સમજું કે હું આ એકમની અંદર સહભાગી બન્યો તો એવા સમયની અંદર મને તક મળી, આને કારણે હું કર્મચારી છો તો મારો ઉત્સાહ વધે, મારો ધગસ, મારી ધગસ વધે, બરાબર, એકમની અંદર મારી પ્રામાણિકતા છે એમાં પણ વધારો થાય છે અને હું એ એકમ પ્રત્યે ગર્વની લાગણી અનુભવું છું. તો મિત્રો આ રીતે કર્મચારીના મિત્રો કે સગા સંબંધીઓ છે એને પણ તક આપી અને કર્મચારીની ભરતી કરી શકાય છે. મુદ્દા નંબર 4, ચોથા મુદ્દાનું નામ છે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓ છે એને પરત બોલાવીને. અગાઉ છૂટા કરેલા એટલે કેવા? તો કે માનો કે ભૂતકાળની અંદર ક્યારે મંદી આવી હોય, મંદીનો માહોલ સર્જાણો હોય, માર્કેટની અંદર ડિમાન્ડ, આપણી વસ્તુની ડિમાન્ડ છે એ ઘટી ગઈ હોય અને આપણે ઉત્પાદનમાં ઘટાડો કરેલો હોય, બરાબર, કર્મચારીની સંખ્યા ખૂબ જ વધારે છે, આપણે કર્મચારીની સંખ્યા ઓછી કરવા માંગતા હોય, એવા સમયની અંદર જ્યારે આપણે કર્મચારીઓ છે ને છૂટા કરી દીધા હોય, બરાબર, તો એ અગાઉથી છૂટા કરેલા કર્મચારી છે એને આપણે પરત બોલાવીએ અને આપણા એકમની અંદર જે ખૂટતા કર્મચારીઓ છે એ કર્મચારીઓ છે એની આપણે ભરતી કરી શકીએ છીએ. કઈ રીતે છે જોઈએ. ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા તેમને કોઈ પણ કારણોસર છૂટા કરવા પડ્યા હોય અથવા મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલકો અનુભવી જ્ઞાન ધરાવતા અને કાર્યક્ષમ કર્મચારીઓ છે એને પરત બોલાવીને ભરતી કરે. હવે ભૂતકાળમાં એકમની અંદર કર્મચારી છે એ કામ કરતો હતો, કોઈ પણ કારણોસર એને છૂટો કર્યો, મેં જેમ તમને કીધું કે માર્કેટની અંદર મંદી આવે તો એકમ સ્વાભાવિક છે કે એકમમાં કર્મચારીને છૂટો કરવો પડે. અત્યારના સમયની અંદર જોઈ શકો કે આ કોરોના COVID-19 હતું તો એ COVID-19ની અંદર કન્ટિન્યુ 2-3 મહિના સુધી એકમો બંધ રહ્યા, તો સ્વાભાવિક છે કે ભાઈ આ બધા વ્યક્તિઓ છે એને પગાર દેવો છે, એ સંચાલકોને ન પોસાય તો અમુક કર્મચારીઓ જે છે એ કર્મચારીનો એકમ શું કરી દે, તો કે છૂટા કરી દે, કારણ કે પરિસ્થિતિ એવી છે, બરાબર, માર્કેટમાં મંદી આવે એકમમાંથી છૂટા કરી દે, કર્મચારીની સંખ્યા ઘટાડવી હોય ત્યારે એકમમાંથી છૂટા કરી દે. તો આવા જે છૂટા કરેલા કર્મચારીઓ છે અથવા પોતાની મરજીથી સ્વૈચ્છિક રીતે એ વ્યક્તિ અન્ય કોઈ જગ્યાએ જતો રહ્યો હોય, હવે એ વ્યક્તિ આપણું એકમમાં લાંબો સમય સુધી કામ કરતો હતો, હવે એ વ્યક્તિ સ્વેચ્છાએ માનો કોઈ જગ્યાએ જતો રહ્યો છે તો એ વ્યક્તિને ત્યાં ફાવતું નથી, તો એવા વ્યક્તિઓ છે એને પણ પરત બોલાવી. પણ કેવા વ્યક્તિઓ? તો કે જે અનુભવી વ્યક્તિઓ હોય, જેની પાસે ખૂબ જ જ્ઞાન હોય આપણી વસ્તુ જે ઉત્પાદન કરવું છે એને લગતું, અને જે કર્મચારી કાર્યક્ષમ છે આવા કર્મચારીઓ છે એને પરત બોલાવી અને એકમની અંદર ભરતી કરવામાં આવે છે, બરાબર. તો આ મિત્રો હતો અગાઉ છૂટા કરેલા કર્મચારી છે એને એકમની અંદર તમે પરત બોલાવો, બરાબર, એને કહો કે ભાઈ આપણું એકમ છે એ પહેલાંની જેમ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ ગયું છે, જો તમારે આપણે એકમની અંદર કામ કરવું હોય, બરાબર, તો આપ આવી શકો છો. તો આ રીતે ભરતીની પ્રક્રિયા કરી શકાય છે. મુદ્દા નંબર 5, બઢતી સાથે બદલી આપો, બરાબર. હવે બઢતી સાથે બદલી એટલે શું? તો કે આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીને આ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારીની કાર્યક્ષમતા, એની વફાદારી, એના અનુભવને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવે. આપણું જે એકમ છે, દાખલા તરીકે માનો કે એનું મેન એકમ રાજકોટની અંદર છે, મેન એકમ ક્યાં છે? રાજકોટની અંદર. હવે આપણા સંચાલન હેઠળ કોઈ એકમ અમદાવાદની અંદર ચાલે છે અથવા કોઈ એકમ છે એ જામનગરની અંદર ચાલે છે અથવા કોઈ એકમ છે એ બરોડા સુરતની અંદર ચાલતું હોય, તો આપણા જ સંચાલન હેઠળ આવી કોઈ જગ્યાએ જો એકમ ચાલતું હોય અને આપણો કર્મચારી જ્યાં અહીંયા જે કર્મચારી કાર્ય કરે છે, માનો કે એ કર્મચારી અમદાવાદનો હોય, તો એ વ્યક્તિ છે એની પ્રામાણિકતા, એની વફાદારી, એનો જુસ્સો, બરાબર, એ વ્યક્તિ છે
એની એની કાર્યક્ષમતા, એનો અનુભવ, આ બધી જ વસ્તુ છે એ જાણી અને રાજકોટના એકમથી એને પ્રમોશન સાથે, જોજો હું શું કહું છું, પ્રમોશન એટલે કે બઢતી સાથે એ વ્યક્તિ છે એને અમદાવાદના એકમમાં મૂકવામાં આવે. બરોબર, રાજકોટના સંચાલન હેઠળ ચાલતું અમદાવાદની અંદર જે એકમ છે એ એકમ આપણા જ સંચાલન નીચે ચાલે છે. તો અહીંયા જે વ્યક્તિ કામ કરે છે એ વ્યક્તિ અમદાવાદ સાઈડનો છે, ત્યાંનો છે, ત્યાંનો વતની છે. તો એવા વ્યક્તિઓને અહીંયાથી તમે ત્યાં પ્રમોશન આપી, બઢતી આપી અને પછી એ વ્યક્તિની બદલી કરો તો એ વ્યક્તિનું પ્રામાણિકતા વધી જશે, એનો જુસ્સો વધી જશે, એનામાં આત્મવિશ્વાસ વધી જશે અને એ વ્યક્તિ છે એની અંદર ખૂબ જ કાર્યક્ષમતાથી કામ કરશે. બરોબર, પણ ક્યારે? જ્યારે એને એના વતનમાં બદલી અને બઢતી બંને મળે તો. મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે, આથી કર્મચારીનો કાર્ય જુસ્સો અને ઉત્સાહ વધે. બરોબર, કઈ વ્યક્તિને મનપસંદ શહેરમાં બદલી સાથે બઢતી મળે, કઈ વ્યક્તિને પોતાના વતનની નજીક અથવા પોતાના વતનમાં જે વ્યક્તિ છે એને માનો કે બદલી સાથે બઢતી મળે તો એ વ્યક્તિ પોતાનો ઉત્સાહ વધારશે, પોતાની કાર્યક્ષમતા વધારશે, પોતાનો જુસ્સો વધારે છે. તો આ રીતે કર્મચારી વધારે ને વધારે કાર્ય કરવા તરફ આગળ વધે છે. તો મિત્રો, આ હતું બઢતી સાથે બદલી કરીને પણ કર્મચારીની અછત દૂર કરી શકાય છે. મુદ્દા નંબર લાસ્ટ અને છેલ્લો, પ્રતીક્ષા યાદી. એક્ઝામની અંદર આ પ્રતીક્ષા યાદી છે એ 2 માર્ક્સની અંદર પૂછાય. બરોબર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેઇટિંગ લિસ્ટ. બરોબર, ઘણી બધી ભરતીઓ, ગવર્મેન્ટ ભરતીઓની અંદર ઘણી બધી તમે જોઈ શકો ભાઈ વેઇટિંગ લિસ્ટ હોય. વેઇટિંગ લિસ્ટ એટલે પ્રતીક્ષા યાદી, જે પ્રમાણમાં કર્મચારી જોતા હોય એ પ્રમાણમાં ભરતી થઈ ગઈ. બરોબર, 1000 કર્મચારી જોઈ છે ને 1500નું લિસ્ટ આવ્યું, 1000 કર્મચારી જોઈ છે ને 1500નું લિસ્ટ બનાવ્યું, એમાં 1000 વ્યક્તિ છે ને પસંદ કરી લીધા, બાકીના 500 વ્યક્તિઓ છે એનું વેઇટિંગ લિસ્ટ બન્યું. એ વેઇટિંગ લિસ્ટની અંદર પેલા 1000માંથી જો કોઈ વ્યક્તિ જતો રહીએ, એમાંથી 2-5 વ્યક્તિઓ જતા રહીએ, તો જે 500 વધ્યા એ 500માં ક્રમ પ્રમાણે જે વ્યક્તિ આવતો હોય એ વ્યક્તિ છે એની ભરતી કરવામાં આવે. આને કહેવાય છે પ્રતીક્ષા યાદી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેઇટિંગ લિસ્ટ. જોઈએ શું કહે છે એમાં. ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી, જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર થાય, જેને પ્રતીક્ષા યાદી કહે છે. ભૂતકાળમાં જ્યારે તમે ભરતી માટે જાહેરાત આપી હતી ત્યારે જરૂર કરતાં વધારે ઉમેદવારો છે તમે પસંદ કર્યા હતા. બરોબર, તમારે જરૂર હતી ખાલી 1000ની, પણ તમે પસંદ કર્યા હતા કેટલા, તો કે 1500. જરૂરિયાત કેટલી છે? 1000ની. પસંદ કેટલા કર્યા? તો કે 1500. બરોબર, ઉમેદવારો પસંદ કરી, જરૂરિયાત મુજબના ઉમેદવારની ભરતી કરી, 1000 વ્યક્તિઓની ભરતી કરી અને વધારાના ઉમેદવારો છે એની એક યાદી બનાવી. વધારાના એટલે કેટલા? તો કે 500 ઉમેદવારો છે એની તમે યાદી બનાવી અને એ જે યાદી બનાવી એ યાદીને કહેવાય છે પ્રતીક્ષા યાદી. બરોબર, જેટલા જરૂરિયાત હતા એટલા વ્યક્તિની ભરતી કરી નાખી, હવે જેટલા વ્યક્તિ બાકી છે એ વ્યક્તિની તમે યાદી બનાવી તો એને પ્રતીક્ષા યાદી કહેવાય. આ યાદીમાંથી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવામાં આવે. બરોબર, આજે 500 વ્યક્તિની યાદી બનાવી એ યાદી છે એ જ્યારે ભવિષ્યમાં તમારે ભરતીની પ્રક્રિયા કરવી ન પડે, ભરતીની પ્રોસેસ પહેલેથી માંડીને છેલ્લે સુધી ન કરવી પડે, બરાબર, ભરતીને લગતો આખો માહોલ છે તમારે ગોઠવવો ન પડે, એટલા માટે એ 500 વ્યક્તિની તમે જે યાદી બનાવી હતી તો એ પ્રતીક્ષા યાદી છે. બરાબર, એને ભરતી માટે ઉપયોગમાં લેવામાં આવે જેના કારણે ફરીથી ભરતીની પ્રક્રિયા કરવાની કોઈ જરૂર પડતી નથી. એટલે કે પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે કામ અનુસાર ભરતી કરવામાં આવે. પ્રતીક્ષા યાદીમાં જે પ્રમાણમાં ક્રમ આપેલો છે એ ક્રમ વાઇઝ એ કર્મચારી છે એને એકમની અંદર ભરતી કરવામાં આવે છે. તો મિત્રો, એને કહેવાય છે પ્રતીક્ષા યાદી. આમ આંતરિક પ્રાપ્તિ સ્થાન છે, ધ્યાન રાખજો, આંતરિક પ્રાપ્તિ સ્થાન છે એ કુલ 6 મુદ્દા છે અને 6 મુદ્દા એક્ઝામની અંદર આંતરિક પ્રાપ્તિ સ્થાન
આખો એક અલગથી પ્રશ્ન પૂછાય છે. જ્યારે પણ તમે આ વિડીયો લેક્ચરનો જોતા હોય એ વિડીયો લેક્ચરના સમયગાળા દરમિયાન તમારે જે તમને પીડીએફ મોકલેલી છે, જે તમે ફેરબુક બનાવેલી છે, એ ફેરબુક છે એને નજર સમક્ષ રાખવાની અને ત્યારબાદ સમગ્ર વિડીયો છે એને એકવાર ધ્યાનથી સાંભળવો, જેથી કરીને આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન સર્જાય નહીં. જય હિન્દ, જય ભારત.